આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 ના સ્વાધ્યાય 3 એની શરૂઆત કરવા જઈ રહ્યા છે। હવે સ્વાધ્યાયની શરૂઆતમાં વિભાગ એબીસી હું પાછળ નાના દાખલા છે એટલે છેલ્લે ચલાવવાનો છું ને એ સાથે આલેખની જે રીત છે બહુલક શોધવા માટેની એ પણ છેલ્લે ચલાવીશું। અત્યારે હાલ વિભાગ ડી ની ચર્ચા કરીએ અને એમાં પણ દાખલા નંબર 7 થી દાખલા આપેલા છે આગળ સુધી થિયરી છે જે આપણે અગાઉ ચલાવેલી છે। તો दाखला नंबर 7 की रकम आपणे जोई लईए कि एक राज्य चार वर्षो आर्थिक विकास नो दर अनुक्रमे 2%, 2.5%, 4%, 3% छे। योग्य सरेराश नो उपयोग करी सरेराश विकास नो दर शोधो। बराबर छे, तो हवे अहींया तमने शुं आपेलुं छे, जो टकावारी आपेली छे, ज्यारे पण टकावारी माप आप्युं होय अने सरेराश शोधवानुं कीधुं होय तो हमेशा कयो गुणोत्तर मध्य मध्यक शोधव जो गुणोत्तर मध्यक। टकावारी वधारो घटाड़ो आप तो अपने नोंध लखी दी कि टकावारी वधारो घटाड़ो आपेलो हो तो अपने अहीं लखी दईए वर्ष प्रथम बीजू त्रीजू अने चौथु। हवे बधामां शुं करी देवानुं, पहला तो केटला लखवाना 100 क्लियर, अने प्लस जेटला वधारा थया होय एटला लखता जवाना 2.5 4 અને 3। ચલો કેટલા આવશે 102 102.5 104 અને 103 ક્લિયર છે। આટલો ફેરફાર થઈ ગયો। હવે આને નામ આપવાના હોય તો શું થાય x1 આ x2 આ x3 અને આ x4 ક્લિયર છે। આપણે ગુણોત્તર મધ્યકનું સૂત્ર લખીએ કે ગુણોત્તર મધ્યક गुणोत्तर मध्यक એટલે આપણા માટે શું કહેવાશે g। બરાબર છે, તો g ની વાત કરીએ તો g નું સૂત્ર શું થાય n x1 x2 --- ક્યાં સુધી જાય xn સુધી। ક્લિયર છે, તો આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ આપણે જે રીતે યોગ્ય છે એવી રીતે, તો n એટલે કેટલા છે આપણી પાસે 4। બરાબર છે, હવે કિંમત મૂકો તો 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103। બરાબર છે, ગુણાકાર હું કરી દઉં છું કેલ્સીમાં 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 અને ગુણ્યા 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103 टकावारी सो गणाती होय। बराबर छे, तो माटे आपणे चार वर्षोनी जे सरेराश छे तो सरेराश विकास नो दर चार वर्ष नो सरेराश विकास दर बराबर 102.87 माइनस 100 2.87%। बराबर छे, આવી રીતે ગણતરી કરવાની, ઓછા આવ્યા તો પણ બાદ કરી નાખવાનું, વધારે આવ્યા તો પણ બાદ કરી નાખવાના છે। ક્લિયર છે, તો આ સરેરાશ જે શોધવાની હતી ગુણોત્તર મધ્યક આપણે શોધી દીધો છે। દાખલા નંબર 8 ની વાત કરીએ, એના પછીનો બીજો દાખલો, તેમાં તમને શું કીધું છે સમજો દાખલાને, તો મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની માહિતી પરથી ડિસેમ્બર અને P15 શોધી તેનો અર્થઘટન કરો। મોબાઈલની સંખ્યા અને દિવસોની સંખ્યા આપેલી છે, ઓકે, કે દૈનિક વેચાણ કેટલું થાય છે, તો એના ઉપરથી અર્થઘટન કરવાનું કીધું છે। D7 એટલે દશાંશ અને P15 એટલે શતાંશક આપણને શોધવાના કીધા છે। નામ એટલે આપી દઈએ જે મોબાઈલની સંખ્યા છે આપણા માટે XI છે, દિવસોની સંખ્યા છે આપણા માટે શું છે FI, અને તમારે હંમેશા શાની ગણતરી કરવી પડશે CF ની ગણતરી કરવી પડશે। કેમ, તો હવે જો અહીંયા તમે દાખલો ગણી એટલે ખબર પડશે શું ગણવાના છે, D7 શોધવાના છે સૌથી પહેલા। બરાબર છે, એનું ગુણોત્તર નાખો 9 10 11 12 12 ને 12 24 ને 3 27 ને 3 30 ને 2 50 50 ને 10 60 સાઈન થઈ ગઈ। ક્લિયર છે, હવે D7 નું સૂત્ર શોધવું હોય તો DJ પહેલા તો કયા પ્રકારની માહિતી છે ખબર હોવી જોઈએ, અસતત અસતત આવૃત્તિ વિતરણ છે, કારણ કે આમાં XI અને FI આપેલા છે, તો DJ બરાબર J કૌંસમાં N+1 / કેટલા થશે 10 માં અવલોકનની કિંમત।
આવું સૂત્ર અહીંયા લાગુ પડશે બરાબર છે હવે b 7 છે તો j ની જગ્યાએ 7 કરના કે અહીંયા પણ 7 કરના કે અહીંયા 60 આવશે પ્લસ 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત હવે 7 61 ભાગ્યા 10 કરી નાખો 6.1 માં અવલોકનની કિંમત 6.1 ગુણ્યા 7 B7 બરાબર 42.7 માં અવલોકનની કિંમત ક્લિયર હવે આ અવલોકનની કિંમત આપણે શોધવાની તો છે પણ આ જોવાની સામાં હોય CF માં તો CF ની ગણતરી કરો 3 9 10 11 12 12 ને 24 ને 3 27 27 ને 29 ને 20 50 ને 8 58 ને 2 60 ટોટલ સરખાવવા જોઈએ આવી ગયા છે બરાબર છે તો 42.7 સામાં આવે 50 માં તો એની સામેની જે xi ની કિંમત હોય એ કિંમત કહેવાશે માટે d7 બરાબર કેટલા છે 8 બરાબર છે તો હવે આની અંદર શું કહી શકાય અર્થઘટન લખવું હોય તો d7 એટલે કેટલા હશે 70% d7 એટલે કેટલા થાય 70 અને 30 નો રેશિયો થાય બરાબર છે 30 વધારેમાં દેવાય 70 ઓછા કહેવાય તો 70% દિવસોનું દૈનિક વેચાણ આઠ તેથી કેવું હશે ઓછું હશે મોબાઈલ નું દૈનિક વેચાણ બરાબર છે એટલે દિવસોનું દૈનિક વેચાણ મોબાઈલ આ D7 પૂરા થઈ ગયા હવે આપણે શું શોધવાના છે P15 PJ નું સૂત્ર મૂકો PJ બરાબર J N plus 1 by 100 માં અવલોકનની કિંમત ઓકે પહેલી વાર જતું રહ્યું એટલે બધા આપણે થોડો સાઈડમાં કરી દઈશું ચલો સૂત્રમાં કિંમત મૂકો P15 J 15 N એટલે કેટલા છે તમારી પાસે 60 પ્લસ 1 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત ચલો 15 61 ભાગ્યા 100 કરો એટલે 0.61 જવાબ આવે તો હું હવે કેલ્સીમાં કરી લેજો ડાયરેક્ટ મને બતાવું છું 61 ભાગ્યા 100 0.61 માં અવલોકનની કિંમત 0.61 ગુણ્યા 15 કરો એટલે 9.15 તો P15 બરાબર 9.15 માં અવલોકનની કિંમત 9.15 સામાં આવે CFI માં જુઓ 12 12 ની સામેની કિંમત 6 ફરીથી એકવાર આપણે ગણી લઈએ છીએ 61 ભાગ્યા 100 ગુણ્યા 15 15 નો શતાંશ છે ને ઓકે 9.15 માં અવલોકનની કિંમત 9.15 માં અવલોકનની કિંમત CFI માં જુઓ સામેની કિંમત કેટલી આવી 6 માટે P15 બરાબર 6 મોબાઈલ આપેલા છે તો આપણે અહીંયા લખી દઈશું મોબાઈલ અહીંયા પણ લખવું પડશે આગળ અહીંયા લખી દઈએ છીએ મોબાઈલ બરાબર છે તો અહીંયા આપણે કેટલા છે P15 એટલે 15% દિવસોનું દૈનિક વેચાણ 6 મોબાઈલ 6 કે તેથી ઓછું હશે હું હંમેશા ડાબી બાજુની કિંમત લખું છું એટલે થી ઓછું જ આવે બરાબર છે થી વધુ થાય નહીં અહીંયા દાખલો આપણો પૂરો થઈ ગયો હવે જોઈએ દાખલા નંબર 9 રકમ શું કહેવા માંગે છે ખાલી એકવાર સમજી લેજો કે ભાઈ એક પરફ્યુમ ઉત્પાદકના મશીનથી ભરેલ બોટલમાં પરફ્યુમ જથ્થાનો મધ્ય 29.6 ml થી 30.40 ml ની વચ્ચે હોવો જોઈએ એક બોટલ છે એની અંદર એવરેજ આટલું પરફ્યુમ હોવું જોઈએ આપેલું છે એટલું તપાસ માટે લીધેલ 7 બોટલો છે એમ બરાબર ટોટલ કેટલી બોટલ લીધી છે આ લોકોએ 7 એ નીચે મેં એનું માપ લખેલું છે 7 બોટલનો પરફ્યુમનો જથ્થો એમએલમાં નીચે પ્રમાણે છે શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે તમારે જણાવવાનું છે જો આટલાની વચ્ચે તમારો મધ્યક મળી જાય તો મશીન યોગ્ય રીતે કામ કરે છે બાકી કરતી નથી તો આપણે x બાર બરાબર જો સૂત્ર મૂકતા હોઈએ તો x બાર બરાબર સૂત્ર શું થશે સિગ્મા xi / n અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો અવલોકનોનો સરવાળો આપણે કરતા જઈએ તો કેટલો આવ્યો છે 30.7 + 28.9 + 29.2 + 30.7 + 28.9 + 9.29 +
30.7 प्लस 28.9 प्लस 29.2 प्लस 30.8 प्लस 29.4 प्लस 31.3 प्लस 31.4 211 જવાબ આવ્યો 211 ભાગ્યા ટોટલ કેટલા હતા n બરાબર 7 માટે x બાર બરાબર 211 ભાગ્યા 7 30.14 એન્સર આવ્યો બરાબર છે તો 30.14 ml નો મતલબ શું થયો કે 30.4 કરતા 30.14 ml નાના કે મોટા નાના થાય કે 30.40 પણ કહી શકાય એને બરાબર છે તો આની અંદર શું લખી શકાય મશીન યોગ્ય રીતે કામ કરે છે બરાબર છે અહીંયા નવમો દાખલો પૂરો થઈ ગયો 10મો દાખલો જોઈ લઈએ ખાલી સિમ્પલ પછી એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણ 34 છોકરાના ગુણ કેટલા છે ગુણનો મધ્યક આપ્યો છે ઓકે છોકરાના ગુણનો મધ્યક કેટલો છે 57 તે વર્ગના 60 વિદ્યાર્થીઓ ગુણનો મધ્યક કેટલો છે એમનો 59 છે તો છોકરીના ગુણનો મધ્યક શોધો ચલો ફટાફટ જોઈ લો દાખલાને ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા વર્ગમાં 60 એમાંથી 34 કોણ હતા છોકરા તો 60 માઇનસ 34 કરો 60 માઇનસ 34 26 તો છોકરી બરાબર કેટલી થઈ ગઈ તમારી પાસે 26 આવી ગઈ બરાબર છે હવે રકમને સમજો શું કહેવા માંગે છે આ તમને કુલ આપી દીધી છે હવે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ આપણે છોકરા અને છોકરી આપણે અહીંયા લખી દઈએ છોકરા કેટલા હતા 34 બરાબર છે હવે આનો મધ્યક આપણને ખબર નથી તો આને આપણે નામ આપી દઈએ n1 આને નામ આપી દઈએ n2 આને x બાર 1 આને કહીએ x બાર 2 અને અહીંયા જે આવ્યા છે એ ટોટલ મધ્યક છે એટલે એને કહીએ x બાર c આ આપણે શોધવાનું છે આ મધ્યક આપણને કેટલો આપેલો છે 57 ગણતા દઈએ x બાર c વાળું સૂત્ર મૂકવાનું x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2 ચલો x બાર c કેટલા આપેલા છે આપણને 59 આપ્યા છે તો 59 ના 59 મૂકી દેવાના n1 એટલે કેટલા છે આપણી પાસે 26 x બાર 1 ખબર નથી n2 એટલે કેટલા છે 34 x બાર 2 કેટલા આવ્યા આપણી પાસે 57 અને n1 પ્લસ n2 નું ટોટલ કરો એટલે કે છોકરા અને છોકરીનું ટોટલ કરો તો કુલ વિદ્યાર્થી મળી જાય તો કેટલા આવશે 60 ભાગાકારનું પદ સામે જાય તો ગુણાકારમાં તો 60 ગુણ્યા કેટલા કરવાના 59 કેટલો આવે જવાબ 3540 બરાબર 26 x બાર 1 પ્લસ 35 ગુણ્યા 57 કરો 1938 આ પ્લસ છે સામે જાય તો માઇનસ 3540 માઇનસ 1938 બરાબર 26 x બાર 1 ગુણાકાર છે બંને વચ્ચે તો 3540 માઇનસ 1938 બાદ કરો 1602 26 x બાર 1 26 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 1602 ભાગ્યા 26 બરાબર x બાર 1 માટે x બાર 1 બરાબર 1602 ભાગ્યા કેટલા કરવાના થાય 26 61.65 બરાબર છે તો વિદ્યાર્થીની જે છે છોકરીઓ જે છે એમના ગુણનો મધ્યક કેટલો થશે 61.65 થશે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણની શરૂઆત કરી જેની અંદર વિભાગ લીના 7મો 8મો 9મો અને 10મો એટલે કે ટોટલ 4 દાખલા અહીંયા પૂર્ણ કરી દીધા છે તમારે હોમવર્કમાં બીજા અન્ય દાખલા ગણવાના છે જેની અંદર દાખલા નંબર હોમવર્કમાં 13મું અહીંયા લખી દઉં છું હોમવર્ક વિભાગ ડી માં એક કયો ગણવાનો છે તમારે 13મો ગણવાનો છે બરાબર છે અને
एक अग्यार गणवानो छे। आ बन्ने रीतना दाखला चलाई दीधेला छे, बराबर छे। 12 हूँ काल गणी दईश। पछी विभाग ई मां लगभग जो पूर थई गयो होय तो वांधो नहीं, पण फरीथी एक वार रिपीट कर दऊं छुं। पहेलो, पछी बीजो, त्रीजो, चोथो, पांचमो, छठो, सातमो अने आठमो, એટલે ટોટલ વિભાગ ઈ આખો પૂર્ણ કરવાનો છે તમારે। બાકી અગાઉ દાખલા આપેલા છે, બરાબર છે। જે કોઈ દાખલા બાકી હોય એ વિભાગ ઈ આની અંદર પૂર્ણ કરી દેવાનો છે, એટલે આપણો સ્વાધ્યાયનો વિભાગ ઈ તો અહીંયા પૂર્ણ થઈ જશે। ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલા પૂરતો સુમિત રાખે છે। નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ડી અને વિભાગ એફ આ બંનેના ભેગા મળીને જેટલા દાખલા બાકી હશે પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું। ત્યાં સુધી અસ્તુ।